नमस्कार विद्यार्थियों, धोरण 10 ना गणित विषयना वीडियो लेक्चर में तमारो बधानो स्वागत छे। आपणे 8મો ચેપ્ટર ત્રિકોણમિતિનો પરિચય ભણી રહ્યા છે। આગળના જે વિડિયો જોયા એમાં આપણે કોષ્ટક ભણ્યા, કોષ્ટકને આધારિત દાખલા કિંમત શોધવાના ભણ્યા। હવે આગળ આવશે ચકાસવાના દાખલા। ચકાસો એટલે કે પહેલા હોય ડાબી બાજુ અને બરાબર પછી હોય જમણી બાજુ, બે સમાન થાય છે કે કેમ એ ચકાસવાનું છે। समान થાય તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ જોવો છો, પહેલા ડાબી બાજુ લઈ લેવાનું। તો હું છે ડાબી બાજુ તો sin sin તો આપણે sin sin ની કિંમત તો આવડે છે, ખબર છે ને sin ની। હવે તમને કોષ્ટક તમારે કડકડાટ કરવું પડશે કે કઈ રીતે યાદ રાખવું। sin ની મદદથી cos આવડે, sin ને cos ની મદદથી tan આવડે, પછી cot છે પાછો tan નો વ્યસ્ત પણ છે અને cot કોન્ડિશન નો ત્રિકોણમિતિ ગુણોત્તર હોય છે, પછી cos x એ साइन व्यस्त ले लेवानो अने सेक से कोस नो व्यस्त ले लेवानो। ए रीते मे तमने आखो कोष्टक शीखवाडी दीधो। चालो डाबी बाजू लीधी, पहला आपणे डाबी बाजू ना साइन साइन से तो साइन साइन की किंमत केटली आवशे तो के √3 ना छेद मा 2 अने बीजो पेणा 1 बराबर। साइन साइन तो मतलब साइन 0 0 साइन 3 शेक ना छेद मा 2 साइन 45 शेक ना छेद मा √2 साइन साइन √3 ना छेद मा 2 अने साइन 1। चालो पछी जमणी बाजू लईए 2 sin this અને cos 3 2 ગુણ્યા sin 3 ની કિંમત કેટલી આવશે 1 ના છેદ માં 2 અને cos 3 ની કિંમત sin 3 1 ના છેદ માં 2 આપણે ખબર છે sin 0 0 sin 3 1 ના છેદ માં 2 પણ cos 3 cos 3 ને આપણે યાદ નથી રાખતા। cos 3 માટે કોને યાદ કરશો તો કે એના કોટિકોણ વિશેનો ત્રિકોણમિતિ ગુણોત્તર યાદ કરો। sin 3 અને cos 60 બેર કાઢાય sin 30 સોરી આ cos 30 શું લેવાનું છે એટલે cos 30 અને sin 30 બેર કાઢાય, સોરી cos 30 અને sin 60 બેર કાઢાય। sin 60 √3 ના છેદમાં 2 તો cos 30 શું આવશે √3 ના છેદમાં 2। ખ્યાલ પડ્યો? cos ની યાદ નથી રાખતા, cos માટે આપણે cos માટે sin ની યાદ કરવું પડે, એનો કોટિકોણ વિશેનો ત્રિકોણમિતિ ગુણોત્તર। cos 30 અને sin 60 બે ની કિંમત સમાનતા કરો ને એ પ્રમાણે આપણે sin sin ની જેટલી કિંમત થાય એટલી cos 30 ની કિંમત થાય। આ બે જો સાધું આ બે બે જતા રહે વધારે કેટલા જતો √3 ના છેદમાં 2 આના બીજો પરિણામ 2 આ હું લખશો આપણે પરિણામ 1 અને 2 પરથી આ પરિણામ 1 અને 2 પરથી હું લખશું sin sin બરાબર 2 sin 30 ગુણ્યા cos 30 sin sin બરાબર 2 sin 30 ગુણ્યા cos 30 સાદી છે બરાબર। આમ 1 અને 2 પરથી પરિણામ 1 આપણે ડાબી બાજુ લીધું, પરિણામ 2 આ જમણી બાજુ પરિણામ 2 આ બે બે પરિણામ સમાન રીતે થઈ ગયા। જો √3 ના છેદમાં √3 ના છેદમાં 2 તો કહી શકાય કે પરિણામ 1 ને 2 પરથી ડાબી બાજુ બરાબર જમણી બાજુ લખો અથવા sin sin બરાબર 2 sin 30 ગુણ્યા cos 30 સાબિત થાય છે। તો વિદ્યાર્થીઓ ગણિતના આધારે ચકાસવાના દાખલા પણ આવે છે કોષ્ટકના આધારે, એ પણ આપણે આ કોષ્ટકના આધારે ગણી શકીએ। બીજો દાખલો આપણે આપેલો છે sin sin બરાબર 2 tan 3 ના છેદમાં 1 વત્તા tan 1 3 સાબિત કરો, એટલે કે ડાબી બાજુ બરાબર આપણે જમણી બાજુ લાવવાની છે। તો ડાબી બાજુ sin sin આપણે ખબર છે sin sin ની કિંમત sin 0 0 બરાબર છે sin 3 એક ના છેદમાં 2 sin 45 એક ના છેદમાં √2 sin sin √3 ના છેદમાં 2 અને આ બીજો પરિણામ 1। તો આપણે ડાબી બાજુ મળી ગઈ તો જમણી બાજુ આપણે ખબર પડી જાય છે કે માય આપણે ડાબી બાજુ √3 ના છેદમાં 2 મળી ગઈ તો જમણી બાજુ √3 ના છેદમાં 2 મળે તો જ આપણે ચકાસ્યું ગણાય છે। સામ ચકાસ્યું એટલે બી આય વચ્ચે બરાબર લખ્યું છે, નોટ હું થાય ડાબી બાજુ જેટલી કિંમત થાય એટલી જમણી બાજુ ની કિંમત થાય બરાબર છે, અને તો બી સામ સામે સમાન ન મળે એટલે પણ આમ પરિણામ 1 ને 2 પરથી સાબિત થાય છે કે sin sin is not equal to cos 30 ગુણ્યા cos 30 નો તો તો નોટ ઇક્વલ ટુ લખો પણ સમાન થાય તો આમ અમે સરખું સમાન થાય છે એમ લખી નાખો। પછી બીજો દાખલો લઈ લો, એમાં ડાબી બાજુ લીધી sin sin તો √3 ના છેદમાં 2 જમણી બાજુ લઈ ગયો જો તો
ની કિંમત કેટલી 1 ના છેદમાં √3 અને 1 વત્તા n વર્ગ ત્રિશાંશ 33 ની કિંમત આપણે ખબર છે 1 ના છેદમાં √3 નો વર્ગ પરનું સાદું કાપી દો તો અંશમાં 2 ના છેદમાં √3 અને છેદમાં શું થાય જોવો તો આ 2 * 2 ત્રિશ એટલે 2 * 1 ના છેદમાં √3 અંશનો ગુણાકાર કરો 2 * 2 ના છેદમાં √3 છેદમાં શું થાય 1 एक और गेम से बात करते हैं नौवर त्राम आप अगर सत्र बिना से बात करते त्राम एक बता एक ना से बात करो एक ना दस आ रहे हैं तो होते हैं त्राम एक ना त्राम एक चार ना से बात करो जो तो फिर जैसे बिना अश्मा तो बिना से बात करते हैं मॉडल का बिया से नहीं अश्मा बोले नौ खबर पढ़े तो मैं तुमने किधर तो अंशांश નો ગુણાકાર 2 * 2 અને છેદ 2 * √3 એટલે √3 1 + 1 ના છેદ √3 નો વર્ગ એટલે 1 + 1 નો વર્ગ √3 નો 3 1 + 1 નો તૃતીયાંશ હવે આમાં લસ આવે અષ્ટકમાં મૂકી દીધો પણ છેદ તો લસા લઈ તો સીધો 3 1 + 3 1 4 4 ના છેદમાં 3 હવે જો આગળ સાદું રાખી દો તમે 2 ના છેદમાં √3 છે એટલે 2 √3 છેદમાં રહે આ છેદમાં શું હતા છેદ નો છેદ 3 કેટલા હતા અંશમાં जो बे एक का है बे दो से तेरे अब बता कितना जो तो तरना शेष में बे रूट तरन होते हैं आपने आपने तो रूट तरना शेष में बे लगाना होता है तो जे भी मैं तो मैं कितना डाबी बाजू मोड़े हैं ये भी तो आपने जमीन बाजू लाइवी पड़े तो तुम्हें अंकित जो शेष आये हैं तरना शेष में बे पुण्य रूट तरन यो बे समान नहीं है तो ઘણા વિદ્યાર્થીઓ કહે છે ડાબી સમાન હોય કે ડાબી બાજુ તો સીધો સાઈન સાઈન આપણે ખબર છે √3 ના છેદમાં બે તો જમણી બાજુ બે જો સામસામે બરાબર હોય ચકાસવા હોય તો સામેની બાજુ પણ આપણે સમાન બતાવવી પડે તો સાદું રૂપે પણ સામેની બાજુ જમણી બાજુ √3 ના છેદમાં 2 √3 આવે તો શું કરવાનું તો તમને તરત ખબર પડી જશે અહીંયા આપણે કઈ છેદનું સમીકરણ કેટલા પગલા જો જવાબ આવી જાય જો છેદનું સમીકરણ કરવા માટે શું કરશોમાં છેદના અસમય સંખ્યા √3 છે √3 વડે ગુણો તો અંશને પણ √3 વડે ગુણો જો થઈ જાય આ √3 ને √3 એટલે કેટલા થઈ જાય √3 ગુણ્યા √3 એટલે √માં 9 વર્ગમૂળ 3 ઈ 3 ને આપણે જતા રહ્યા ખ્યાલ પડ્યો અહીં છેદનું સમીકરણ કર્યું છેદમાં અસમય સંખ્યા √3 કે √3 વડે ગુણો અંશને પણ ગુણ્યા એટલે છેદમાં √3 ગુણ્યા √3 એટલે √માં 9 વર્ગમૂળ 3 અને √3 જતા રહ્યા વજામાં તો અંશમાં √3 અને છેદમાં 2 મળી ગયું પરિણામ 2 નીચે તમને લખતા આવશે આમ પરિણામ 1 અને 2 પરથી sin 60° / tan 30° / 1 tan 30° સાબિત થાય છે અહીંયા મેં લખી દીધો આમ પરિણામ 1 અને 2 પરથી વ્યવસ્થિત લખવાનો અહીંયા નીચે આમ પરિણામ 1 અને 2 બે સમાન થઈ ગયા જો તો √3 ના છેદમાં √3 ના બે તો આમ પરિણામ 1 અને 2 પરથી sin 60° / tan 30° / 1 tan 30° સાબિત થાય છે જો આગળ આપણે ચકાસવાનો ત્રીજો દાખલો લઈ હવે જો ત્રીજો દાખલો ચકાસો કે cos 90° બરાબર 4 cos 3 દિશા माइनस त्रण कोस त्रिशंश लो कोस 90° बराबर चार कोस घन त्रिशंश माइनस त्रण कोस त्रिशंश आ आपणे ચકાસવાનો છે એટલે કે આમાં ડાબી બાજુ ને લઈને એને પરિણામ 1 આપશો જમણી બાજુ મેળવશો એને પરિણામ 2 આપશો 1 અને 2 પરથી ડાબી બાજુ બરાબર જમણી બાજુ આપણે સાબિત કરવાના છે તો જો ડાબી બાજુ લઈ લો cos 90° cos 90° એટલે આપણે ખબર છે કેટલા થાય cos 90 sin 0 થાય ને sin અને cos આપણે ખબર છે કોટિકોણ વિશેના ત્રિકોણમિતિ ગુણોત્તર છે ધ્યાન રાખજો વિદ્યાર્થી ઘણા વિદ્યાર્થી છે ને sin અને cos કોટિકોણ વિશેના ત્રિકોણમિતિ ગુણોત્તર છે અમુક સમય પછી sin અને cos એકબીજાને વ્યસ્ત દેવા મળે એટલે વિદ્યાર્થી યાદ રાખો sin અને cos એકબીજાને વ્યસ્ત નથી પણ
કોટિકોણ વિશેના ત્રિકોણમિતિ ગુણોત્તર હશે એટલે જેટલી sin 0 ની કિંમત થાય એટલે cos 90 ની કિંમત થાય sin 0 0 તો cos 90 કેટલા 0 અને આપણે પરિણામ એક ડાબી બાજુ લઈ લીધી cos 90 હવે ડાબી બાજુ મળી ગઈ એટલે તમારે સમજી લેવાનું ચકાસણીના દાખલામાં આપણા ગણિતમાં તો એવા જ દાખલા છે ડાબી બાજુ બરાબર જમણી બાજુ બે સમાન થાય એવા જ દાખલા છે તો ડાબી બાજુ મળી ગઈ કિંમત 0 તો આપણે જમણી બાજુની કિંમત એ 0 જ મળી ગઈ જો લઈ તો જમણી બાજુ 4 cos घन त्रिशन माइनस 3 cos त्रिशन 4 cos घन त्रिशन cos त्रिशन એટલે કેટલા હમણાં જ આપણે cos त्रिशन ને sin sin પેર કરતા sin sin √3 ના છેદમાં 2 તો cos त्रिशन √3 ના છેદમાં 2 નો ઘન આવશે જો તો 4 ગુણ્યા cos त्रिशन એટલે √3 ના છેદમાં 2 નો ઘન માઈનસ 3 cos त्रिशन रूट तरना शेड में बे चलो जो चार अन्ना रखो रूट तरनो घन कितनो अपने कब से रूट तरनो घन के रूट तरनो तरनो वर्गमान है कब से ने रूट तरनो घन जब तक मैं सादी रीते तब मैं रूट तरनो घन के हूँ आवश्य रूट तरनो बने रूट तरनो बने रूट तरनो रूट तरनो घन तरनो के तरनो रूट तरनो ये रूट तरनो घन बड़ी क्यों तो कहे रूट तरनो घन के तरनो रूट मान चार में रूट तरण नो करने के रूट तरण में रूट तरण में रूट तरण तरण रूट तरण शेष मान तीन नो करने कितना आवश्य आठ माइनस तरण रूट तरण ना शेष मान बी चार एक करने चार दो आठ बराबर से ले जाओ ऐसा तो बैठ जाओ चार एक चार दो चार दो आठ ले कितना बचा दो तो तरण रूट तरण ना शेष मान बी माइनस तरण रूट तरण ना शेष मान बी જો તો બે સમાન આવ્યા આમાં આમ પાસે એક પ્લસ છે ને એક માઈનસ છે એટલે વિરોધી પદો છે એટલે આપણે પડશે બે વિરોધી પદોનો સરવાળો હંમેશા જીરો થાય 3√3 2 ના છેદમાં એમાંથી 3√3 ના છેદમાં 2 બાદ થાય તમને ફરકા બાદ તો 0 મળી જાય કઈ બાજુ મળી ગઈ તો જમણી બાજુ મળી ગઈ નહીં હવે બે પરિણામ શું જમણી બાજુ હોય જમણી બાજુ મળે શૂન્ય એને આપણે આપી દઈશું પરિણામ 2 પરિણામ 1 આપણે 0 મળી ગયું જો પરિણામ 2 પણ 0 મળી ગયું તો હું લખું આમ સમીકરણ 1 અને 2 પરથી સાબિત થાય છે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ અથવા આમ પરિણામ 1 અને 2 પરથી સાબિત થાય છે કે cos 90° બરાબર 4 cos ઘન 30° માઈનસ 3 cos 30° cos 60 is not equal to 1 minus tan 30° ના છેદમાં 1 વત્તા tan 30°
ऑपरेशन आलो जमने बाजू ले लियो 1 माइनस 10 वर्ड प्रेशन ना सर में 1 प्लस 10 वर्ड प्रेशन 1 माइनस 10 प्रेश और 10 प्रेश की कीमत आपने जानी सी एक नाशक में रूट ट्रम नाशक में 1 बत्ता 10 वर्ड प्रेश एक नाशक में रूट तन नो वर्ग एक माइनस एक नाशक में रूट तन नो वर्ग लेकर आओ सी एक नाशक में ट्रम अनेशक में एक बत्ता एक नाशक में रूट तन नो वर्ग एक नाशक में ट्रम आती गया साधन जो तो अंश नो साधन तो मैं आप सोचो एक माइनस एक तो त्यों सीधो रस्ता लेता मैं तुम्हें शिक्षा दूँ याद से जो त्राण एक त्राण त्राण मत एक दे तो अंश माया कहना शेष मात्रा ये तो शेष माया वो था जो रस्ता ले लो त्राण एक त्राण त्राण एक शादना शेष मात्रा बराबर से जो तो अंश माया रस्ता ले तो एक माइनस एक तो त्यों नकारी शेष मात्रा साइन शेष मात्रा तो वही थी गणेश को तो शेष एक नाशक एक लेखन पर एक तीर्थ एक तीर्थ धन नाशक मात्रा माइनस एक नाशक मात्रा साइन साइन ले लियो साइन साइन कितना तो आपने खबर पड़ी थी
sin 0 0 sin 30 એકના છેદમાં 2 sin 45 એકના છેદમાં √2 અને sin 60 √3 ના છેદમાં 2 વત્તા cos 30 sin 60 √3 ના છેદમાં cos 30 ને sin 60 બે કાતે તો એ પણ શું છે √3 ના છેદમાં 2 બરાબર છે જો sin 60 √3 ના છેદમાં 2 cos 30 એ √3 ના છેદમાં 2 આપણે ખબર છે sin અને cos માં જે બે ખૂણાનો સરવાળો 90 થાય એની કિંમત સમાન થાય એટલે કે sin અને cos આપણે ખબર છે કોટિકોણ વિશેના ત્રિકોણમિતિ ગુણોત્તરો છે એટલે કે મેં જે બે ખૂણાનો સરવાળો 90 થાય એની કિંમત સમાન થાય તો sin 60 √3 ના છેદમાં 2 તો cos 30 એટલે √3 ના છેદમાં છેદમાં લઈ લો 1 વત્તા sin 30 કેટલા 1 ના છેદમાં 2 વત્તા cos 60 વત્તા cos 60 થશે તો એ કેટલા છે cos 60 આપણે ખબર છે sin 30 ને cos 60 બેર થાય sin 30 1 ના છેદમાં 2 તો cos 60 1 ના છેદમાં 2 અંશ મે છેદ સમાન છે અંશ માં તો √3 ના છેદમાં 2 વત્તા √3 ના છેદમાં 2 છેદ સમાન છે √3 વત્તા √3 એટલે શું આવશે 2 √3 ના છેદમાં 2 થશે 2 √3 એટલે કે 2 માં છેદ સમાન છે √3 વત્તા √3 એટલે 1 1 2 √3 ના છેદમાં 2 અને છેદમાં લો સીધો એક સરવાળો લઈ લો 1 વત્તા 1 દુત્યાંશ વત્તા 1 દુત્યાંશ જો અહીંયા અડધો અડધો 1 થઈ જાય પણ લસાઅ જો થઈ જાય છેદમાં 2 સમાન છે 1 1 2 2 ના છેદમાં 2 એટલે 1 એટલે 1 વત્તા 1 એટલે સીધા લઈ લીધા મેં 2 તો તમે ખ્યાલ પડવો જોઈએ તમને એમ ન થાય કે સર આનો સાદુરૂપ આ છેદનો સાદુરૂપ છે મેં કેમ મૂકી દીધું તો જો અહીં અડધો અને અડધો 1 વત્તા 1 હતા એટલે 2 થઈ ગયા નકર તેના લસાઅ લઈ લો તો ખબર પડે એટલા માટે 2 માં છેદ સમાન છે 1 2 2 ના છેદમાં 2 2 ભાગ્યા 2 એટલે 1 વત્તા 1 એટલે 2 ખબરડી આ અંશમાં છે જો એટલો અંશમાં આમાં 2 2 જતા રહ્યા તો વજા કેટલા થશે અંશમાં વધ્યા રૂટ 3 અને છેદમાં વધ્યા 2 2 સોરી રૂટ 3 ના છેદમાં 2 મળી ગઈ ડાબી બાજુ જમણી બાજુ એ જ મળે છે જો તો અહીં લઈને જમણી બાજુ cos 30 cos 30 બરાબર છે ની કિંમત આપણે ખબર છે જેટલી sin 60 ની કિંમત એટલે cos 30 ની કિંમત હમણાં આપણે જોઈએ આપણે રૂટ 3 ના છેદમાં 2 એના જો પરિણામ 2 આમ પરિણામ 1 અને 2 પ્રતિસ્થાપિત થાય છે કે sin 60 અંશ વત્તા cos 30 અંશ ના છેદમાં 1 વત્તા sin 30 અંશ વત્તા cos 30 અંશ બરાબર cos 30 અંશ બરાબર છે તો આવો કોઈ પણ દાખલો હોય વિદ્યાર્થી જો તો ચકાસવાનો દાખલો હોય તો મૂંઝાવું નહીં આનંદ તમને થવો જોઈએ કે આ દાખલો તો આપણને સરસ રીતે આવડી જશે બરાબર છે વિદ્યાર્થી આવા ચકાસવાના દાખલા ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે તો તમે આ રીતે વ્યવસ્થિત તમારે ગણવાના રહેશે અને નીચે લખવાનું કે આ પરિણામ 1 અને 2 પ્રતિસાદિત થાય છે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ